વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર એક માહિતીનું એકત્રિકીકરણ અને એમાં આપણે પ્રાથમિક માહિતી મેળવવાની જે રીતો હતી ત્રણ રીત મુખ્ય પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત આ ત્રણ રીતો પૈકી આપણે પ્રત્યક્ષ તપાસની રીત જોઈ લીધી પરોક્ષ તપાસની રીત જોઈ લીધી અને પ્રશ્નાવલીની રીતમાં પણ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત આપણે જોઈ લીધી તો હવે આપણે આગળ વાત કરીએ તો તો હવે આપણને આપેલી છે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત આગણક એટલે કોણ જે માહિતી મેળવવા જાય છે તેને આપણે શું કહીએ છીએ આગણક તો આમાં આપણે વાત કરીએ તો તો કે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ આગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળી પ્રશ્નોના જવાબ મેળવે અને આગણક જાતે બધા પ્રશ્નોના જવાબ નોંધી માહિતી મેળવે તે રીતને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કહે છે એટલે એક આદર્શ પ્રશ્નાવલી આપણે લક્ષણો જોયા હતા એવી આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આગણક જાતે રૂબરૂ મળે છે અને તેમને પ્રશ્નો પૂછે છે અને તેની માહિતી મેળવે છે અને આ રીતે બધા જ જવાબો પ્રશ્નાવલીમાં નોંધી અને જે માહિતી મેળવવામાં આવે તેને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કહે છે આગળ વાત કરીએ તો આ રીતમાં સફળતાનો આધાર એટલે તમને કેવી માહિતી મળે કેટલી સરસ ચોક્કસ કે સફળ માહિતી મળશે તેનો આધાર આગણક પર રહેલો હોવાથી આગણકો ઉત્સાહી વિનય પ્રામાણિક અને કાર્યમાં કુશળ હોવા જોઈએ જેથી તે પૂરક માહિતી મેળવીને પણ સાચી માહિતી મેળવી શકે એટલે જે કંઈ પણ આ રીતનો આધાર છે એ આગણકો પર છે જો તમારા આગણકો યોગ્ય હશે તો તમને યોગ્ય માહિતી મળશે ઉત્સાહી હશે વિનયી હશે પ્રામાણિક હશે કાર્યમાં કુશળ હશે તો તમને માહિતી મળવાનો સારામાં સારી માહિતી મળવાનો વધારે પ્રમાણમાં ચાન્સ એટલે કે વધારે પ્રમાણમાં તકો રહેલી છે આગળ આપણે વાત કરીએ તો તો આગણક દ્વારા પ્રશ્નાવલીની તપાસની રીતના લાભ કે આ રીત લેવાથી આપણને શું લાભ થાય છે તો પહેલું તો એક તો યોગ્ય આગણકો પસંદ કરી ઉત્તરદાતા પાસેથી પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય કારણ કે આગણકો આપણે એવા પસંદ કરીએ કે જે યોગ્ય માહિતી મેળવે પૂરી માહિતી મેળવે સાચી માહિતી મેળવે તો ઉત્તરદાતાની પાસેથી આપણે યોગ્ય પ્રમાણમાં માહિતી મેળવી શકીએ સારી માહિતી મેળવી શકીએ સાચી માહિતી મેળવી શકીએ છીએ બીજું આપણને આપેલું છે જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય સહકારની ભાવના ધરાવતો ન હોય એટલે એ આપણને માહિતી આપવા માટે તૈયાર ન હોય અથવા એ સમજી શકતો ન હોય તો એને આપણે યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી શકીએ છીએ એટલે યોગ્ય ખુલાસો શું કહે છે કે આપણે એ ઉત્તરદાતાને મળી એમને સમજાવી શકીએ કે આ રીતે માહિતી મેળવવાની છે અને એ રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ ત્યાર પછી આપેલું છે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો એટલે ખોવાવાનો અથવા અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન રહેતો નથી એટલે ક્યારેય આ રીતમાં પ્રશ્નાવલી ખોવાઈ જાય એવું ન બને કારણ કે આંગળક જાતે જાય છે પ્રશ્નાવલીના જવાબો નોંધે છે અને લઈને આવે છે એટલે પ્રશ્નાવલી ગેરવલે જતી નથી અધૂરી માહિતી કારણ કે આગળ પોતે માહિતી મેળવતો હતી અધૂરી ક્યારેય માહિતી આ રીતમાં મળતી નથી અને આ રીતથી વધારે માહિતી કેવી મળે છે વિશ્વસનીય માહિતી મળે છે તો ચાર લાભ જોયા પહેલું પૂરી સાચી અને યોગ્ય માહિતી મેળવી શકાય છે અશિક્ષિત ઉત્તરદાતા પાસેથી પણ માહિતી મેળવી શકાય સહકારની ભાવના ન ધરાવતો હોય તેવા ઉત્તરદાતા પાસેથી પણ માહિતી મેળવી શકાય છે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન રહેતો નથી અને માહિતી વધારે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકાય છે આગળ આપણે વાત કરીએ તો હવે આ રીતના ગેરલાભની આપણે વાત કરવાની છે કે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતના ગેરલાભ તો એનો પહેલો જ ગેરલાભ આપણને આપેલો છે કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આગણકો મળવાનું કાર્ય મુશ્કેલ છે એટલે આપણને નિષ્ણાંત આગણકો મળતા નથી ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આપણે જેવા આગણકો જરૂરી છે એવા આગણકો આપણે મેળવી શકતા નથી ક્યારે કારણ કે આ કાર્ય કેવું છે મુશ્કેલ છે પૂરતા પ્રમાણમાં આગળકો મળવાનું કાર્ય મુશ્કેલ બની જાય છે આપણે પચાસ આગળકોની જરૂર હોય તો ત્રીસ મળે પણ વીસ બીજા મળતા નથી બીજું છે વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી જ્યારે મેળવવાની થાય ત્યારે મોટી સંખ્યામાં આપણે આગળકો રોકવા પડે જેમને ચૂકવવામાં આવતું મહેનતાણું પણ શું કરે છે આપણા કુલ ખર્ચમાં વધારો એટલે માહિતી મેળવવાનો જે કુલ ખર્ચ છે એમાં વધારો થાય છે ત્યાર પછી તો કે તપાસ માટે જો યોગ્ય તાલીમ પામેલા આગળકો ન હોય તો તેને તાલીમ આપવી પડે અને એ કાર્ય ઘણું મુશ્કેલ છે કારણ કે તાલીમ આપવું કોઈને નવું કાર્ય શીખવાડવું એ ઘણું મુશ્કેલ છે અને આ તાલીમ આપ્યા બાદ પણ એ કુશળતાપૂર્વક અને પ્રમાણિત રીતે કાર્ય કરી શકે તેવું આપણે ચોક્કસ સમજી અથવા માની શકતા નથી એટલે તાલીમ આપી આપવી પણ મુશ્કેલ છે અને તાલીમ આપ્યા બાદ પણ આપણું યોગ્ય કાર્ય થાય એવું આપણે જાણી શકતા નથી ત્યાર પછી છે આ રીતમાં કાર્યક્ષેત્ર વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તો વધુ ખર્ચ થાય વધુ સમય પણ લાગે કારણ કે આપણે બધા જ વ્યક્તિઓને મળવાનું હોય છે એ મળવાનો સમય વધી જાય છે ખર્ચ વધી જાય છે અને છેલ્લું આપણને આપેલું છે ગણકો ઉત્તરદાતાની સમય મુજબ અનુકૂલન કરવું સાધવું પડે એટલે ઉત્તરદાતા એમ કહે કે આજે નહીં કાલે આવજો તો કાલે જવાનું પછી કાલે ન મળે એમ કે બે દિવસ પછી આવજો તો ત્યારે જવું પડે એટલે જેમ ઉત્તરદાતા આપણને બોલાવે એ મુજબનું આપણું અનુકૂલન સાધવું પડે જેથી સમય વધુ જોઈએ છીએ અને નિશ્ચિત સમય મર્યાદામાં માહિતી મેળવી શક્ય બનતી નથી એટલે ચોક્કસ સમય મર્યાદામાં આપણે માહિતી મેળવી શકતા નથી તો આપણા મુખ્ય પાંચ જે ગેરલાભ છે પહેલું તો નિષ્ણાત આગણકો મેળવવા મુશ્કેલ છે બીજું મહેનત તાણું વધી જાય છે ખર્ચ વધારે કરે છે ત્રીજું તાલીમ આપવાનું આગળકોને કાર્ય મુશ્કેલ છે અથવા આગળકો તાલીમ પામ્યા બાદ પણ ચોક્કસ કાર્ય કરે એ પણ આપણે કહી શકતા નથી વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવવા ખર્ચ અને સમય વધુ થાય છે અને છેલ્લું આગળકો સાથે અનુકૂલન સાધતું રહેવું પડે જેથી કરીને નિશ્ચિત સમય મર્યાદામાં માહિતી મેળવી શકાતી નથી તો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક માહિતી મેળવવાની બધી જ રીતો અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે ગૌણ માહિતી કઈ રીતે મળે તેના વિશે વાત કરીશું અને ગૌણ માહિતીને આપણે કઈ કઈ રીતે મેળવી શકીએ છીએ તેની આગળ આપણે આવતા વિડીયો ભાગમાં ચર્ચા કરીશું થેન્ક યુ